વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે ઇંગ્લિશમાં આપણે યુનિટ ટુ રીડ વન ઓટોફેબ ટેકનોલોજી ઓટોફેબ ટેકનોલોજી મીન્સ આ ઓટોફેબ એ શોર્ટ ફોર્મ છે ઓટો મીન્સ ઓટોમેટેડ ફેબ મીન્સ ફેબ્રિકેશન ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત આપણે જાતે ફેબ્રિકેશન એટલે મેકિંગ સ્વયં સંચાલિત રચવું આપણે આપણી જાતે બનાવવું એવી ટેકનોલોજી એટલે ઓટોફેપ ટેકનોલોજી આપણે એના વિશે જોઈએ કે આપણો એક માનવ સ્વભાવ સહજ છે કે આપણે જ્યારે પણ કોઈ વસ્તુ લેવા માટે જઈએ કોઈ શોરૂમમાં કે દુકાનમાં ત્યારે જે પણ વસ્તુ ત્યાં હોય એનાથી આપણે બહુ સંતુષ્ટ કે સંતોષ પામેલા હોતા નથી આપણને એમ થાય કે આના કરતાં તો આવું હોત તો કેવું સારું એવું સતત આપણે વિચારીએ છીએ તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ ઓટોફેપ ટેકનોલોજી એ ઓટોફેબ એ શબ્દને સમજીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત અને ફેબ્રિકેશન એટલે રચવું બનાવવું આપણે આપણી જાતે જ કમ્પ્યુટર ઉપર આપણી કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન કરવું વસ્તુઓને બનાવવી એનું અહીંયા આ લેસનમાં વર્ણન છે અહીંયા આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે પ્રોસેસ છે એમાં જે આપણે નક્કામી વસ્તુઓ હોય એ ત્રિપારીમાણિક વસ્તુઓનું સર્જન કરી શકાય છે અને આ ઉદ્યોગમાં સામાન્ય રીતે કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પોલિમર્સ પાવડર અને બીજા કાચા માલને ગન સ્વરૂપ આપી આપણે જેવી ઈચ્છા રાખીએ છીએ એવી ચીજ વસ્તુનું સર્જન થઈ શકે છે હવે આ ઉદ્યોગ દ્વારા કેટલાક લાભ પણ અહીંયા આપેલા છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે એનાથી બનાવેલ વસ્તુ કેવી હોય બેટર પ્રોડક્ટ ક્વોલિટી બેટર પ્રોડક્ટ ક્વોલિટી ગુણવત્તા જે એનું ઉત્પાદન થાય છે એ સારી ગુણવત્તાવાળું હોય છે સેકન્ડ છે મોર રિસાયકલિંગ ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ આ ઉદ્યોગના આ ચાર લાભ અહીંયા આ લેસનમાં વર્ણવવામાં આવ્યા છે હવે આપણે લેસન જોઈશું ઓટોફેબ ટેકનોલોજી આ ઓટોફેબ એક એવી ટેકનોલોજી એનું વર્ણન અહીંયા આપેલું છે જો અહીંયા દરેકમાં તમે વિલ જ આપેલું છે એટલે હજી આવી કોઈ ટેકનોલોજી આવી નથી હવે ભવિષ્યમાં આવી ટેકનોલોજી આવશે અને આપણે આપણી ઈચ્છા મુજબ આપણું જે સ્વપ્ન હશે એવી વસ્તુ આપણે કમ્પ્યુટર ઉપર એની ડિઝાઇન બનાવીને એ વસ્તુ આપણે મેળવી શકીશું એવું અહીંયા આપેલું છે એટલે અત્યારે આવી કોઈ ટેકનોલોજી છે નહીં ઇમેજિન યોર સેલ્ફ ઇન આ કાર શોરૂમ તમે કાર શોરૂમમાં ઊભા છો કે કાર શોરૂમમાં છો એવી કલ્પના કરો યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ શોરૂમમાં જે કારના મોડેલ છે એનાથી તમે ખુશ નથી નાવ યુ વર્ક ઓન આ કમ્પ્યુટર હવે તમે કમ્પ્યુટર ઉપર કામ કરશો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન અને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે તમારી સ્વપ્નની કાર ક્રિએટ એટલે અહીંયા મેક બનાવશો એન્ડ મેઝિક અને જાદુ નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર અને આવતા અઠવાડિયે તમે કારની ડિલિવરી મેળવશો ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન ટુ ફેબ્રિકેટ એટલે મેક બનાવવું અને એ કાર બનાવેલી હશે બરાબર લાઈક યોર ડિઝાઇન તમે જે ડિઝાઇન પસંદ કરી છે એવી જ કારની ડિલિવરી તમે નેક્સ્ટ વીક મેળવી શકશો સચ મેજિક ઇઝ પોસિબલ આવું જાદુ શક્ય છે

ઇઝ એ સેટ ઓફ ટેકનોલોજીસ આ એક ટેકનોલોજી ટેકનોલોજીનો સેટ છે દેટ ઓટોમેટ ધ પ્રોસેસ એ પ્રક્રિયાને સ્વયં સંચાલિત બનાવે છે ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ ડાયમેન્શન એટલે પરિમાણ અને અહીંયા ડાયમેન્શનલ એટલે પારિમાણિક થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ત્રણ પરિમાણવાળા ઘન પદાર્થો શેમાંથી બનેલા છે ફ્રોમ રો મટીરિયલ્સ કાચા પદાર્થોમાંથી કાચા માલમાંથી ત્રણ પરિમાણવાળા ઘન પદાર્થો બનાવવા એવી પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે તેવી ટેકનોલોજીનો સેટ એટલે ઓટોફેબ ટેકનોલોજી ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીઝ આ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ યુઝીઝ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન સોલિડિફિકેશન એટલે ગન સ્વરૂપ ઓફ પોલિમર્સ પોલિમર્સ એટલે કૃત્રિમ રેશા પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ અને બીજા કાચા પદાર્થો કે કાચા માલનો ઉપયોગ સોરી પોલિમર્સ પાવડર્સ અને બીજા કાચા માલનો ઉપ કાચા માલના ઘન સ્વરૂપનો ઉપયોગ આ ઉદ્યોગ કરે છે અને આ જે રો મટીરિયલ્સ છે ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરવામાં આવેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શન પામેલું નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ હવે માનવ હ્યુમન બીંગ્સ એટલે માનવજાત માટે શક્ય બનશે જો વીલ બી ભવિષ્યકાળ છે હજી આવું કંઈ છે નહીં પણ શક્ય બનશે ટુ અક્વાયર પાવર્સ પાક્વાયર એટલે મેળવવું પાવર મેળવવું હવે માનવજાત માટે પાવર મેળવવો શક્ય બનશે ટુ મેન્યુપ્યુલેટ ટુ મેન્યુપ્યુલેટ એટલે ટુ મેક ચેન્જ ચેન્જ ફેરફાર કરવું ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર મેટર એટલે પદાર્થ પ્રોપર્ટી એટલે એનું ભૌતિક સ્વરૂપ ભૌત સોરી ભૌતિક ગુણધર્મ એટલે એના ગુણધર્મોમાં પદાર્થોના ગુણધર્મોમાં ફેરફાર કરવો એ હવે માનવજાત માટે શક્ય બનશે એટલું એમ કે પાવર માનવજાતે મેળવી લીધો છે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓટોફેબ હવે ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ તકનું સર્જન કરશે ફોર મેન્યુફેક્ચરર્સ ઉત્પાદકો માટે તકનું સર્જન કરશે ટુ સેટિસ્ફાય ટુ સેટિસફાય એટલે સંતોષ સંતોષ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ યુનિક એટલે અસામાન્ય નીડ્સ એટલે જરૂરિયાત કસ્ટમર્સની એટલે કે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા હવે ઓટોફેબ ટેકનોલોજી તકોનું સર્જન કરશે અને આ કોના માટે વધારે લાભદાયી બનશે મેન્યુફેક્ચરર જો અહીંયા મેન્યુફેક્ચરર એ કસ્ટમરને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરશે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન કસ્ટમરને ડિઝાઇનમાં ડેવલપમેન્ટ વિકાસ પ્રોડક્શન એટલે ઉત્પાદન પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં ઇન્વાઇટ એટલે આમંત્રિત કરીને કોણ આમંત્રિત કરશે મેન્યુફેક્ચરર કોને કરશે કસ્ટમરને મેન્યુફેક્ચરર કસ્ટમરને ડિઝાઇન વિકાસ અને પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરીને વીલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ અને આવી રીતે ગ્રાહકને આમંત્રિત કરશે એટલે શું બનશે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ આપણે ઈચ્છા ન કરી હોય તેવી નવી ઉત્પાદન તરફ દોરી જશે વિલ લીડ હજી તો આવું થશે એમ વિલ લીડ દોરી જશે ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ નવા ઉત્પાદન તરફ દોરી જશે જે આપણે અનએક્સપેક્ટેડ આપણે ક્યારેય ઈચ્છ્યું નહોતું તેવું ઇન ઓટોફેવ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર આ ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે ટેકનોલોજી છે એમાં ગ્રાહક કે કોકન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક છે અહીંયા કેવું કે મેન્યુફેક્ચરર જે વસ્તુનું ઉત્પાદન કરે પણ કેવી રીતે ગ્રાહક જે પ્રમાણે કમ્પ્યુટર ઉપર એની ડિઝાઇન બનાવે એ પ્રમાણે મેન્યુફેક્ચરર એ વસ્તુનું ઉત્પાદન કરશે એટલે ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમરે કોકન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક છે નાઉ પ્રોડક્ટ લાયબિલિટી પ્રોડક્ટ એટલે ઉત્પાદન લાયબિલિટી એટલે અહીંયા જવાબદારી એવો લેવાનું છે હવે ઉત્પાદનની જવાબદારી અધર રિસ્ક બીજા જોખમો અથવા બીજા ભયસા ભયસ્થાનો એન્ડ પેટન્ટ રાઇટ્સ પેટન્ટ એટલે ઇજારો ઇજારો રાઇટ્સ એટલે હક એટલે ઇજારાના હક મે બી શેડ વિથ ધ કસ્ટમર કસ્ટમર સાથે સહભાગીદાર થઈ શકશે એટલે હવે આ બધી આમ તો પ્રોડક્ટની જવાબદારી કોની હોય મેન્યુફેક્ચરરની પણ જ્યારે કસ્ટમર કોકન્સ્ટ્રક્ટર બને છે ત્યારે પ્રોડક્ટ લાયબિલીટી ઉત્પાદનની જે જવાબદારી છે તે બીજા ભયસ્થાનો અને ઇજારાના હકો એ કસ્ટમર સાથે શેર કરી શકાશે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી અને આ જે સ્વયં સંચાલિત રીતે રચના છે એ ટેકનોલોજી એ ડ્રેમેટિક એટલે પાવરફુલ જોરદાર ઇમ્પેક્ટ એટલે અસર જોરદાર અસર પાડશે વિલ હેવ અ સોસાયટી સોસાયટી એટલે સમાજ સમાજ ઉપર આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ પાવરફુલ એટલે અહીંયા જોરદાર ઇમ્પેક્ટ એટલે અસર જોરદાર અસર સમાજ ઉપર પાડશે બેટર પ્રોડક્ટ ક્વૉલિટી ઉત્પાદક ઉત્પાદિત જે વસ્તુ છે તેની ચડિયાતી ગુણવત્તા બેટર એટલે વધારે સારી ક્વોલિટી એટલે ગુણવત્તા હવે આ ઓટોમેટિડ ફેબ્રિકેશનથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે ક્વૉલિટીમાં ગુણવત્તામાં વધારે સારી હોય છે કેવી રીતે એ આપણે જોઈએ ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ એસેમ્બલી એટલે યંત્રના જે ભાગો છે તેને સુવ્યવસ્થિત રીતે જોડવા કે સંયોજન કરવું યંત્રોના જુદા જુદા ભાગોને સુવ્યવસ્થિત રીતે જોડવું કે સંયોજન કરવું એટલે ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોને સુવ્યવસ્થિત સંયોજનની આ જે ઓટોમેટેડ મેથડ્સ સ્વયં સંચાલિત પદ્ધતિ છે એ પદ્ધતિઓ વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એ ગુણવત્તાને સુધારશે વિલ જો હજી તો આ થયું નથી આવું વિચારે છે વિલ ઇમ્પ્રુવ સુધારશે ધ ક્વોલિટી ગુણવત્તા એન્ડ ડ્યુરેબિલિટી ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું ઓફ પ્રોડક્ટ્સ જે વસ્તુનું ઉત્પાદન થયું છે તે વસ્તુની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી ટકાઉપણું અને ગુણવત્તામાં સુધારો લાવશે જે ઉત્પાદિત વસ્તુઓ છે તે વન ઇફેક્ટ ઇઝ ધેટ અને એક અસર એવી આવશે કે ઇઝેટ કાર્સ ટેલિવિઝન્સ રેફ્રિજરેટર્સ એટસેટ્રા વ્હીલ લાસ્ટ મચ લોંગર અને આ જે ટેકનોલોજીથી બનાવેલી કાર ટેલિવિઝન રેફ્રિજરેટર આ બધી વસ્તુઓ છે વિલ લાસ્ટ ટકશે લાસ્ટ એટલે ટકવું વિલ લાસ્ટ ટકશે મચ લોંગર વધારે લાંબો સમય ટકશે ધેન

એટલે ચીજવસ્તુ રિપ્લેસમેન્ટ એટલે બદલો કરો ચીજવસ્તુનો બદલો કરવાની જરૂરિયાતમાં ઘટાડો થશે એટલે આ રીતે ઓટોપેપ ટેકનોલોજીથી જે વસ્તુ બનાવવામાં આવશે તેની ગુણવત્તા ક્વોલિટી અને ડ્યુરેબિલિટી એ વધારે સારી હશે એટલે જે ગ્રાહકો છે તેને વારે વારે વસ્તુઓનો બદલો કરવો પડશે નહીં અહીંયા આપણે અહીંયા આ આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છે જે એનો બીજો બેનિફિટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું